ધાનેરા તાલુકામાં નવલા નોરતાને લઈ મા અંબેના ચાચર ચોકને શણગારવામાં આવ્યા છે. ધાનેરા શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ ગત રોજથી નવરાત્રીને લઈ મા અંબાને ઘટ સ્થાપના વિધિ યોજાઈ હતી. દુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ધાનેરા શહેરમાં વર્ષો જૂના સાર્વજનિક ગરબાનું આયોજન ગાયત્રી યુવક મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબેની મૂર્તિને વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી. પહેલા નોરતે માતાની દુર્ગાની મૂર્તિ અને ઘટ સ્થાપના વિધિ યોજાઈ હતી. ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી ભારતીય સંસ્કૃતિને આધીન નોરતાનું આયોજન થાય છે. ગાયત્રી મંદિર ખાતે વર્ષો જૂના પ્રાચીન ગરબા સાથે ખિલૈયાઓમાં ગરબે ઘૂમવા આવતા હોય છે. આયોજક પણ દરેક ગરબા રસિકોને ગરબે ઝૂમવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. એકમ શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ ગાયત્રી મંદિરના પ્રાંગણની અંદર ધાનેરા ખાતે આજે ગાયત્રી યુવક મંડળ દ્વારા જે પારંપરિક હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિને છાજે એવી રીતે જે નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે તે નિમિત્તે આજે સાંજે 4:30 ધાનેરા SDM સાહેબના હસ્તે માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું. આજે 37મા વર્ષની અંદર ગાયત્રી મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો પ્રવેશ થાય છે અને સામાજિક સમરસતાને સાજે એવી રીતે કોઈ પણ જાતિ 18 વર્ણ જે હિન્દુ સંસ્કૃતિની અંદર જે એ ભાઈઓ બહેનો દરેક અહીંયા મન મૂકી અને આનંદથી ઉલ્લાસથી નવરાત્રિ મહોત્સવ ઉજવી અને ગરબા રમે છે. અને ગાયત્રી મંદિરના પ્રાંગણની અંદર ગાયત્રી યુવક મંડળ દ્વારા જે આયોજિત થાય છે ગરબાનું એની અંદર બહેનોની પણ બેસવાની અલગ વ્યવસ્થા છે, ભાઈઓની પણ અલગ વ્યવસ્થા છે અને ભાઈઓ બહેનોની ડિસ્ટન્સ જળવાય અને આપણી સંસ્કૃતિ સાજે એવી રીતનું આપણે એનું જતન કરીએ એવી રીતનું આપણે એની અંદર ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. અને ધાનેરા નગર અને તાલુકાના દરેક ધર્મપ્રેમી હિન્દુ સનાતન ધર્મની અંદર માનતા દરેક ભાઈઓ બહેનોને હું ભીખાભાઈ પુરોહિત આપ સર્વેને ગાયત્રી મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. અસ્તુ.